નમસ્કાર ફરીથી હું તમારી સાથે ઉપસ્થિત થઈ ચૂકી છું અને આજે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે એ વન ગ્રેડના વિદ્યાર્થીઓ આજે અમારી ચેનલ ઉપર ઉપસ્થિત થયા છે તેમાંના આજે જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયના એ વન ગ્રેડના વિદ્યાર્થી ભાંડુત્યા સાર્થક અહીંયા ઉપસ્થિત છે સાર્થક તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ તમને અભિનંદન અમારા ચેનલ પરિવાર તરફથી તમે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ માટે હું તમારી પાસે આવીશ પણ તે પહેલાં આપણે જીવન ભારતી શાળાના જે આ શિક્ષક અહીંયા ઉપસ્થિત છે પ્રશાંત મિસ્ત્રી સાહેબ આપણે એમની સાથે વાત કરીશું સાહેબ આ રિઝલ્ટ આવ્યું છે એના માટે તમારી શાળામાં તમે કોને જવાબદાર ગણો છો અથવા તો કોની પ્રેરણાથી આ બધું સફળ થયું છે હું છેલ્લા વીસ વર્ષથી નોકરી કરું છું અને આ વર્ષે મેનેજમેન્ટ અને મેડમ અમારા આચાર્ય એ અમારા પર સંપૂર્ણપણે દસમાનું રિઝલ્ટ માટે અમારી તૈયારી અને અમારી સાથે બીજા અમારા મારા કલિક બિપિનભાઈ ટંડેલ અને એના સહયોગથી અને અમારા આખા સ્ટાફ મિત્રો એ આ લોકો પાછળ જે તૈયારી માટે એ લોકોએ એસાઈનમેન્ટથી માંડીને બધું જ એ લોકો પાસે તૈયાર કરાવ્યું અને અમે જે એની મહેનત કરાવી એટલે આમ જોઈએ તો આ જે રિઝલ્ટ છે એમાં આખા જીવન ભારતીના ટ્રસ્ટીથી માંડીને અમારા આચાર્ય અને મેઇન તો અમારા સ્ટાફના મિત્ર અને અમારા સહકલીગ જે છે બિપિનભાઈ ટંડેલથી માંડીને બધા જ સબ્જેક્ટના ટીચર બધા એ લોકોએ સંપૂર્ણપણે અમને સંપૂર્ણ સહકાર આપ્યો અને છોકરાઓની પાસે અમે એસાઈમેન્ટ તૈયાર કરાવીને એ લોકો પાસે લખાવીને એ લોકોને જે કંઈ પણ તકલીફ પડે છે એ લોકો જ્યારે એ લોકો અમને કહે કે સાહેબ આપ મને નથી સમજ પડી તો કોઈ પણ ટીચર એવું નથી અમારા સ્ટાફની અંદર કે જે રોકાયું નથી એમ અને એને પણ એને સંપૂર્ણ સંતોષ થાય પછી જ આપણે કર્યું હતું ખૂબ જ સરસ પણ અત્યારનો જે પ્રશ્ન છે એ હું થોડો તમારી સાથે ચર્ચીશ કારણ કે તમે એક શિક્ષક છો હવે અત્યારનું જે કોવિડ નાઇન્ટીન કે કોરોના જે આવ્યું મહામારી જે આવી એની અંદર હવે બાળકોએ ઓનલાઈન ભણવાનું છે તો એ ઓનલાઈન ભણવાનું છે બાળકોએ તો કોઈ પ્રશ્ન તમારા મનમાં એવો છે કે બાળકો ઓનલાઈન કારણ કે મને તો ઘણા બધા પ્રશ્ન છે અમે એના ઉપર ચર્ચા પણ કરવાના છે કે આ કેટલું શક્ય છે શિક્ષક માટે કેટલું શક્ય છે અને વિદ્યાર્થીઓ માટે કેટલું શક્ય છે અમારે આ વસ્તુ આમ ચેલેન્જિંગ છે અને આ અમને કંઈક જીવનમાં ગીતામાં એવું લખ્યું છે કે કંઈક થાય છે તે સારાના માટે જ થાય છે અને એ અમારા માટે હવે એક પ્રેરણાદાયક છે કે અમે હમણાં સુધી કોઈ કોમ્પ્યુટરને ઓનલાઈન વસ્તુ અમે શીખ્યા જ નથી અમે ભણ્યા ત્યારે પણ કોમ્પ્યુટર નહીં હતું પણ હમણાં જે છે એ માહોલની અંદર અમે એટલું બધું શીખી ગયા છે અલગ અલગ તમે ઓનલાઈનના ક્લાસીસ માટેની એપ્લિકેશનથી માંડીને અને આ ભણવા માટેનું જે છે એ હમણાં થોડું ચેલેન્જિંગ છે પણ ધીમે ધીમે છોકરાઓને પણ એ વસ્તુ આવી જશે ધી એ લોકોને હવે આથી થોડુંક પરિચિત થવું જ પડશે નવું એ લોકોએ શીખવું જ પડશે અને જે ભણવાવાળું છે તે એ રેગ્યુલર ભણશે જ પણ એને થોડુંક ચેલેન્જિંગ તો છે જ જ પણ હવે આ ટફ માટે બીજો કોઈ એટલા જ માટે મારો આ પ્રશ્ન પૂછવો હતો કારણ કે જ્યારે ટીચર્સ ને શીખવામાં સમય લાગશે તો બાળકને શીખવામાં કેટલો સમય લાગશે તો ફક્ત મારો આ કહેવાનો રીઝન એટલા જ માટે છે કે આ બાબતે જે પણ શિક્ષણ અધિકારી છે કે જે પણ સરકારે આ નિર્ણય લીધો છે તો થોડું એના માટે વિચારવું ખૂબ જરૂરી છે કારણ કે દરેક પેરેન્ટ્સની બધા જ પેરેન્ટ્સ પાસે ફોન સારો હોવો એ પણ બહુ અઘરી વસ્તુ છે કારણ કે ઘણા પેરેન્ટ્સ એવા પણ છે કે જે જ્યારે જેમ તેમ પોતાના ફેમિલીનું પૂરું કરી શકતા હોય જેમ તેમ પોતાના બાળકને ભણાવી શકતા હોય તો એ ઇન્ટરનેટ ક્યાંથી લાવશે એ ફોન ક્યાંથી લાવશે એ બાળક ઓનલાઈન ક્યાંથી ભણશે આ બધી ઘણી બધી સમસ્યાઓ છે ઘણી બધી ચેલેન્જીસ છે તો આના ઉપર પણ ઘણા બધા અમારા કાર્યક્રમો થવાના છે આગળ કારણ કે આનું કંઈક તો સોલ્યુશન લાવવું જોઈએ જેથી બધાનું સરળ થાય શિક્ષકો મુશ્કેલીમાં ના આવે સંસ્થાઓ મુશ્કેલીમાં ના આવે બાળકો મુશ્કેલીમાં ના આવે અને પેરેન્ટ્સ મુશ્કેલીમાં ન આવે તો આના માટે આપણે કંઈક અમારી ચેનલ દ્વારા અમે પ્રયત્ન કરી જ રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર આપનો આપ આવ્યા છો અમારી ચેનલ ઉપર હવે આપણે વાત કરીશું સાર્થક સાથે સાર્થક તને કેવું લાગી રહ્યું છે અને તારું ભણવાનું જે આ દસમાનું ધોરણ હતું તે શરૂઆતથી જ વિચાર્યું હતું કે સ્ટાન્ડર્ડ એટ પછી તે કંઈક વિચાર્યું શરૂઆતથી જ આના વિશે વિચારવાનું ચાલુ કરી દીધેલું અને હમણાં મને ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને મને ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે હમણાં સારું તો ફીલ બધાને જ થાય પણ કંઈ ડિફરન્ટ ડિફરન્ટમાં મને એવું લાગી રહ્યું છે કે જે મેં જે વિચારેલું કે મારો આ ગોલ છે મારા આટલા ટકાવ છે જે મેં ધારેલા હતા એ એક્ઝેક્ટ આવ્યા એની મને વધારે ખુશી છે એ જ બહુ મહત્ત્વનું છે કે ત તે જે ધાર્યું અને તે થયું એટલે તારા ફેસ ઉપર પણ ખૂબ દેખાઈ રહ્યું છે કે તને ખૂબ જ આજે તું ખુશ છે આજે કદાચ કોઈ જે પણ માંગે તેને તું બધું જ આપી દે એવું મને લાગી રહ્યું છે તારા ફેસ ઉપરથી અને તારા મમ્મી પપ્પાની ખુશી તો જો આહા હા શું ખુશી છે કે આવ્યા છે ત્યારથી સ્માઈલ કરી રહ્યા છે તો એમને પણ એમની પાસે પણ આપણે જઈશું પણ સાર્થક તારો બીજા કોઈ સબ્જેક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય અથવા તને કોઈ પ્રકારનો શોખ હોય ભણવા સિવાય તો એ વિશે કહું મને એક્ટિંગમાં પછી ઇલોક્યુશન જે બધી કોમ્પિટિશન્સ આવે છે એની અંદર પબ્લિક સ્પીકિંગ છે પોએટ્રી રિકનેશન છે એ બધામાં મને શોખ છે અને એમાં પાર્ટિસિપેટ પણ કરું છું ભણવાની સાથે સાથે ભણવાની સાથે સાથે આ બધું પણ કરીને જો આટલા સારું રિઝલ્ટ કોઈ વિદ્યાર્થી લાવી શકતો હોય તો જે વિદ્યાર્થીઓ અમારો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તો વિદ્યાર્થી તમે પણ આ કરી શકો છો પણ કેવી રીતે કરવું જોઈએ એ તો તારે સાર્થક સમજાવવું પડશે થોડું કે તે કેવી રીતે મેનેજમેન્ટ કર્યું કેવી રીતે તું ભણ્યો કેવી રીતના તે એકસ્ટ્રા પાર્ટિસિપેટ કર્યું જ્યારે પણ આવી રીતના કોઈ બીજી કોમ્પિટિશનમાં જતા હોઈએ તો ત્યારે સૌથી પહેલાં તો બંને વસ્તુને મેનેજ કરવું બહુ જરૂરી બને છે તો એના માટે જેટલું પણ તમારું ભણવાનું ગયું છે એમાં જરાક પણ શરમ રાખ્યા વગર સરને પૂછવું જ પડે પછી તમે એમાં શરમ રાખો કે પૂછીશ તો શું થશે એવું બધું રાખો તો પછી તમારું મેનેજ નહીં થઈ શકે તો જે પણ છૂટી ગયું છે તમારું કોમ્પિટિશનને કારણે એ સરને પૂછી લેતો હતો જેથી કારણે મને કોઈ તકલીફ પડી જ નથી અત્યાર સુધી પણ જ્યારે એક્ઝામ તો આપે છે ત્યારે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાનું હોય તો તું કેવી રીતે કરે એના માટે પછી મારે શેડ્યુલ બનાવવું પડે કે આટલા હા આટલા કલાક મારે આ બાજુ જવાનું અને આટલા કલાક આ બાજુ જવાનું તો જ એ વ્યવસ્થિત થઈ શકે પછી એમાં કોઈ પણ જાતનું ચેન નહીં આવી શકે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવું જ પડે ખૂબ જ સરસ સાર્થક તું ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના રહેશે અને સાથે આપણે એમના મમ્મી સાથે વાત કરીશું આપનું નામ બિન ભંડુતિયા મારું નામ છે હિરલબેન ભંડુતિયા હું સાથકની મમ્મી છું અને મારો છોકરો આજે દસમામાં આટલા સારા ટકા લાવ્યો એની અમને ખૂબ જ આનંદ થયો છે દીકરાને આગળ અમે હજુ પણ વધારે આગળ આવે એવી અમારી હા અમને એ ભણીને એ જ પોતે જ આગળ જાય અમારી એવી જ ઈચ્છા છે એને ડૉક્ટર બનવાની ઈચ્છા છે એટલે અત્યારે તો એ સાયન્સમાં જ જવાનો વિચારે છે અને એને ડોક્ટર બનવાની ઈચ્છા છે તો અમે પણ એવી ઈચ્છા રાખીએ છીએ કે ડોક્ટર બને ખૂબ જ સરસ આપણે હવે જઈશું એમના પિતાશ્રી પાસે સાહેબ આપનું નામ રાજેશભાઈ ભાંડુતિયા જોબ કરું છું ગાર્ડન વરેલીમાં બહુ સરસ ફીલ થઈ રહ્યું છે આ તો મારા સન ના આઈ હેવ ટુ સન આ નાનો દીકરો છે બસ સારું બસ સારું ભણી ગણીને આગળ વધે એ ખૂબ સરસ માતા પિતાની એક જ લાગણી હોય છે કે પોતાનું બાળક ભણે ગણે આગળ વધે ખૂબ નામ રોશન કરે તો ફરીથી આપ બંને માતા પિતાશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાર્થકના સરસ રિઝલ્ટ માટે હવે સાર્થક આપણે જે દર્શકો છે અને જે વિદ્યાર્થીઓ છે સબ જે દસમામાં કદાચ આવવાના હશે અથવા તો દસમામાં છે હવે પછીની પરીક્ષા આપવાના હશે એવા વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપશો મારો એમને ખાલી એટલો જ સંદેશો છે કે તેઓ વધારે સ્ટ્રેસ નહીં લઈ અને પોતાની સ્કિલને જાણે કે મને શેમાં પ્રોબ્લેમ પડે છે કયા વિષયમાં પ્રોબ્લેમ પડે છે તો એના પર વધારે ફોકસ કરે તો એમનું રિઝલ્ટ વધારે સુધરી શકે છે અને રાઇટિંગ પ્રેક્ટિસ પણ સાથે સાથે કરે જેને કારણે એ એમનું પેપર ટાઈમસર પૂરું થઈ શકે અને જો એમાં વ્યવસ્થિત હોય રાઇટિંગ પ્રેક્ટિસ સારી રીતે થતી હોય એમાં પછી વધારે ફોકસ કરવાની જરૂર નથી એટલે એના માટે પોતાની ક્ષમતા જાણવી વધારે જરૂરી છે તો એ પ્રમાણે એ લોકો પોતે શિડ્યુલ બનાવે અને પછી તેમની તૈયારી કરે તો એમનું રિઝલ્ટ ખરેખર વધુ સારું આવી શકે છે ખૂબ જ સરસ તો ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આજના તમામ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ જે સફળતાપૂર્વક પાસ થયા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી બીજા વિદ્યાર્થીઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર કોવિડ નાઇન્ટીન નામની મહામારીથી બચવાનો એક જ ઉપાય છે ઇમ્યુનિટી બોસ્ટ કરવી સિદ્ધાંત આલ્ક કેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI USFDA WHO GMP ISO 45001 દ્વારા પ્રમાણિત છે સિદ્ધાંત આલ્ક કેડમાં કેલ્શિયમ વિટામિન B3 મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન એન્ટીઓક્સિડન્ટ નેચરલ એન્ટિબાયોટિક છે અને ઓઆરપી સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ સિત્તેર થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે માત્ર બે ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ બસો પચાસ એમએલ હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ